નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 12ની અંદર જે કોમ્પ્યુટર વિષયમાં અલગ અલગ પ્રક્રમ પ્રમાણેના એમસીક્યુ છે, એ વિકલ્પો આવનારી પરીક્ષાની અંદર પણ તમને ઉપયોગી થાય એવા દરેક વિકલ્પોની અહીં આપણે માહિતી મેળવશું. તો ત્રીજા પાઠની અંદર કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબ સાઇટની જે રચના કરવાની છે એને આધારિત જે એમસીક્યુ છે એના વિશે વિકલ્પો જોતા જઈએ. સાચો વિકલ્પ છે ત્યાં આપણે અંડરલાઇન કરેલી છે રેડ લાઇન, બરાબર. તો જોતા જઈએ અલગ અલગ એમાં સ્વાધ્યાયની અંદર હોય ને વિકલ્પો એમાં સ્ટારવાળા આવશે. અગાઉ બીજા પ્રકરણના પણ આવા એમસીક્યુ મુકાઈ ગયા છે, તમારે જોવો હોય તો ઉપર સ્ટાન્ડર્ડ 12th કોમ્પ્યુટરનું પ્લેલિસ્ટ છે, એમની અંદર પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકશો, બરાબર. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવા જેટલા વિડીયોઝ મૂકાય ને એની નોટિફિકેશન તમને મળી જાય. પહેલો એમસીક્યુ છે, વ્યવસાયને આગળ વધારવા, ઉત્પાદન વેચવા અને વિશાળ પ્રમાણમાં ગ્રાહકોને આકર્ષવા માટે નીચેનામાંથી શું મદદરૂપ બને છે? તો એના જવાબમાં આવશે એ વેબસાઇટ. બીજું છે, હાલના યુગમાં વેબસાઇટ કઈ બાબતમાં મદદરૂપ થઈ શકે છે? તો એ વ્યવસાયને આગળ વધારવા, ઉત્પાદન વેચવા, વિશાળ પ્રમાણમાં ગ્રાહકોને આકર્ષવા, બધાની અંદર ઉપયોગી થાય છે, એટલે જવાબમાં ડી આવશે આપેલ તમામ. ત્રીજું છે, નીચેનામાંથી કયું વિધાન વેબસાઇટ બાબતે સાચું છે? તે વિશ્વકક્ષાએ વ્યવસાયની રજૂઆત કરે છે, તે ખૂબ વધુ પ્રમાણમાં ગ્રાહકોને આકર્ષે છે, તે ઉત્પાદનના વેચાણમાં પણ મદદરૂપ થાય છે. તો એના જવાબમાં ડી ઓપ્શન આવશે આપેલ તમામ, એટલે આ ત્રણે ત્રણ સાચા જ છે. ચોથું છે, નીચેનામાંથી કયું વિધાન વેબસાઇટ બાબતે ખોટું છે? તો એના જવાબમાં સી ઓપ્શન આવશે, તે ઉત્પાદનના વેચાણમાં મદદરૂપ થતી નથી, બરાબર. વેબસાઇટ મદદરૂપ થતી નથી, એ વિધાન કેવું થાય? ખોટું થાય. પાંચમું છે, વેબસાઇટ એટલે શું? તો એના જવાબમાં બી ઓપ્શન આવશે, પરસ્પર જોડાયેલા વેબ પેજનો સમૂહ. છઠ્ઠો પ્રશ્ન છે, વેબ પેજના આંતર જોડાણને શું કહે છે? તો વેબ પેજના આંતર જોડાણને વેબસાઇટ કહે છે, તો જવાબમાં ડી ઓપ્શન આવશે. સાતમું છે, વેબસાઇટ કેવી હોવી જોઈએ? તો વેબસાઇટ છે સંવાદિત, ચોક્કસ અને ઉપયોગકર્તા માટે સરળ હોવી જોઈએ, તો જવાબમાં ડી ઓપ્શન આવશે આપેલ તમામ. આઠમું છે, વેબસાઇટમાં કેવી માહિતી હોવી જોઈએ? તો જવાબમાં એ ઓપ્શન આવશે, સંપૂર્ણ અને સંબંધિત. નવમું છે, વેબસાઇટ કેવી હોય તો ગ્રાહકોની સંખ્યામાં વધારો કરે? તો જવાબમાં સી ઓપ્શન આવશે, વ્યાવસાયિક હોય તો. દસમું છે, વેબસાઇટની રચના કરતા પહેલાં શું સ્પષ્ટ હોવું જોઈએ? તો એની વ્યાખ્યા સ્પષ્ટ હોવી જોઈએ અને એનો ધ્યેય સ્પષ્ટ હોવો જોઈએ. તો જવાબમાં સી ઓપ્શન આવશે, એ તથા બી બંને. અગિયારમું છે, વેબસાઇટ રચનાનો હેતુ નીચેનામાંથી કયો હોઈ શકે? તો વ્યક્તિઓના સમૂહને માહિતી પૂરી પાડવાનો, નવા ગ્રાહકોને આકર્ષવાનો, ઉત્પાદનને ઓનલાઈન વેચવાનો. આ ત્રણે ત્રણ હેતુ છે એ વેબસાઇટનો થાય છે. તો જવાબમાં ડી ઓપ્શન આવશે આપેલ તમામ. બારમું છે, વેબસાઇટમાં કેવા પ્રકારની માહિતી હોવી જરૂરી છે? તો જવાબમાં સી ઓપ્શન આવશે, એ અને બી બંને, એટલે કે સામાન્ય માહિતી અને વિસ્તૃત માહિતી બંને હોવી જરૂરી છે. તેરમું છે, વેબસાઇટમાં કેવા પ્રકારની માહિતીનો સમાવેશ ઉપયોગકર્તાને નિરાશ બનાવી શકે છે? તો જવાબમાં બી ઓપ્શન આવશે, અસંગત માહિતીને. ચૌદમું છે, વેબસાઇટનું આયોજન કેવું હોવું જોઈએ? તો એના જવાબમાં ડી ઓપ્શન આવશે, વેબસાઇટનું આયોજન છે એ વિસ્તૃત હોવું જોઈએ. પંદરમું છે, વેબસાઇટનો હેતુ નક્કી કરી થઈ ગયા પછી શું નક્કી કરવામાં આવે છે? તો એના જવાબમાં એ ને બી બંને આવશે, સી ઓપ્શન, એટલે કે વિષયવસ્તુ એટલે કે કન્ટેન્ટ અને રૂપરેખા એટલે કે લેઆઉટ એ બંને નક્કી થઈ ગયા પછી, બરાબર, એ આપણે નક્કી કરી શકીએ વેબસાઇટ કેવી હોવી જોઈએ, એનો હેતુ એ છે. સોળમું છે, વેબસાઇટની વિકાસ પ્રક્રિયામાં નીચેનામાંથી કયો મુદ્દો અગત્યનો નથી? તો એના જવાબમાં ડી ઓપ્શન આવશે, નિવેશ છે અગત્યનું નથી. સત્તરમું છે, વેબસાઇટની રચનામાં નીચેનામાંથી કઈ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે? તો હેતુ, વિષયવસ્તુ અને પ્રેક્ષકગણ એટલે કે ઓડિયન્સ, ત્રણે ત્રણ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. તો જવાબમાં ડી ઓપ્શન આવશે આપેલ તમામ. અઢારમું છે, નીચેનામાંથી કયા પ્રકારની વિષયવસ્તુ વેબસાઇટ સંસ્થા ઉત્પાદન સેવા અને અન્ય વસ્તુઓનું વિહંગ અવલોકન પૂરું પાડે છે? તો એના જવાબમાં એ ઓપ્શન આવશે, વિસ્તૃત. ઓગણીસમું છે, ખાલી જગ્યાએ વેબસાઇટનું પ્રવેશ દ્વાર કહેવાય છે? તો એના જવાબમાં બી ઓપ્શન આવશે, હોમ પેજ. વીસમું છે, વેબસાઇટનું પરિણામ કયા પ્રોગ્રામમાં જોઈ શકાય છે? તો એના જવાબમાં એ ઓપ્શન આવશે, વેબ બ્રાઉઝર. એકવીસમું છે, વેબસાઇટ ખોલતા સ્ક્રીન પર દર્શાવાતા સૌ પ્રથમ પેજને શું કહેવાય છે? તો એના જવાબમાં બી ઓપ્શન આવશે, હોમ પેજ કહેવાય છે. બાવીસમું છે, વેબસાઇટ નીચેનામાંથી કયા સાધનને અનુરૂપ હોવી જોઈએ? તો સ્માર્ટફોન, કોમ્પ્યુટર, ટેબ્લેટ બધાને અનુરૂપ હોવી જોઈએ, એમાં બધામાં ખુલવી જોઈએ એમ. તો જવાબમાં ડી ઓપ્શન આવશે આપેલ તમામ. ત્રેવીસમું છે, બ્રાઉઝરના એડ્રેસ બારમાં URL ઉમેરવામાં આવે ત્યારે ખોલવામાં આવતા પ્રથમ પાનાને શું કહેવાય છે? તો એના જવાબમાં એ ઓપ્શન આવશે, એમને હોમ પેજ કહેવાય છે.
24મું છે વેબસાઇટના હોમ પેજને ક્યુ નામ આપીને સંગ્રહ કરવો જોઈએ તો એના જવાબમાં બી ઓપ્શન આવશે index.html 25મું છે નીચેનામાંથી કયા મેનુ આદેશથી કમ્પોઝરમાં કોષ્ટક એટલે કે ટેબલ ઉમેરી શકાય છે તો એના જવાબમાં એ ઓપ્શન આવશે ઇન્સર્ટમાંથી ટેબલમાં જઈને 26મું છે index.html ફાઇલને વેબસાઇટના સંદર્ભમાં શું કહેવાય છે તો એના જવાબમાં બી ઓપ્શન આવશે હોમ પેજ કહેવાય છે 27મું છે વેબ સર્વર પર વેબસાઇટને ક્યાં મૂકવામાં આવે છે તો એના જવાબમાં ડી ઓપ્શન આવશે અને ડિરેક્ટરીમાં મૂકવામાં આવે છે 28મું છે કમ્પોઝરમાં ઉમેરેલ કોષ્ટકના કોઈ સેલમાં ચિત્ર ઉમેરવા કયો મેનુ આદેશ વપરાય છે એના જવાબમાં એ ઓપ્શન આવશે ઇન્સર્ટમાંથી ઇમેજ 29મું છે કમ્પોઝરમાં કયા મેનુ કમાન્ડની મદદથી વેબ પેજનું શીર્ષક બદલી શકાય છે તો એના જવાબમાં સી ઓપ્શન આવશે ફોર્મેટમાં જઈને પેજ ટાઇટલ એન્ડ પ્રોપર્ટીસમાં 30મું છે જવાસ્ક્રિપ્ટમાં વિગતો છૂટી પાડવા કયા ચિહ્નનો ઉપયોગ થાય છે તો એના જવાબમાં બી ઓપ્શન આવશે કોમા 31મું છે કમ્પોઝરમાં વેબ પેજને લિંક આપવા કયો મેનુ કમાન્ડ વપરાય છે તેના જવાબમાં એ ઓપ્શન આવશે ઇન્સર્ટમાંથી લિંકમાં જઈને 32મું છે ઉપયોગકર્તાના કોમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને શું કહેવાય છે તેના જવાબમાં સી ઓપ્શન આવશે કૂકી કહેવાય છે 33મું છે કૂકી કેવા પ્રકારની માહિતી પૂરી પાડે છે તો એના જવાબમાં સી ઓપ્શન આવશે એ ને બી બને એટલે કે સાઇટની આંકડાકીય જે માહિતી છે એ જરૂરી પસંદ કરી શકીએ ખરીદી વળતર અને અન્ય માહિતી પણ પસંદ કરી શકીએ એના જવાબમાં સી ઓપ્શન છે એને બી બને 34મું છે જાવાસ્ક્રિપ્ટમાં ખાલી જગ્યા ઓબ્જેક્ટના કૂકીઝ ગુણધર્મ દ્વારા કૂકીનો ઉપયોગ કરી શકાય છે તો જાવાસ્ક્રિપ્ટની અંદર ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટના કૂકીઝ છે એનો ઉપયોગ થાય છે એના જવાબમાં એ ઓપ્શન આવે છે 35મું છે કૂકીમાં કઈ ક્રિયા થઈ શકે છે તો વાંચી શકાય છે રચી શકાય છે અને સુધારી પણ શકાય છે એના જવાબમાં ડી ઓપ્શન આવશે આપેલ તમામ 36મું છે જાવાસ્ક્રિપ્ટમાં એરેમાં સંગ્રહિત વિગતોને અંકોમાં ફેરવવા માટે ખાલી જગ્યા વિધેયનો ઉપયોગ થાય છે તો અંકોમાં ફેરવવા માટે પાર્સ ફ્લોટ નામનો વિધેયનો ઉપયોગ થાય છે તો જવાબમાં સી ઓપ્શન આવશે 37મું છે વેબસાઇટને પ્રદર્શિત કે પ્રકાશિત કરવી એટલે શું તેના જવાબમાં એ ઓપ્શન આવશે ઉપયોગકર્તા દ્વારા સાઇટના વેબ પેજને વેબ સર્વર ઉપર ખસેડવું એને પ્રદર્શિત કે પ્રકાશિત કરવી કહેવાય 38મું છે વેબસાઇટ પ્રકાશિત કરવાની ક્રિયા સામાન્ય રીતે ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે તો એને અપલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે તો જવાબમાં સી ઓપ્શન આવશે 39મું છે ઉપયોગકર્તા સાઇટના વેબ પેજ ચિત્ર અને સ્ટાઇલ શીટનો ઉપયોગ કરી શકે તે માટે તેને વેબ સર્વર પર મૂકે છે આ પ્રક્રિયાને શું કહેવાય છે તો એના જવાબમાં બી ઓપ્શન આવશે એને અપલોડિંગ કહેવાય છે 40મું છે ISPનું સાચું નામ શું છે તો ISPનું સાચું નામ થશે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર તો જવાબમાં સી ઓપ્શન આવશે 41મું છે વેબસાઇટને વેબ સર્વર પર અપલોડ કરવા શું હોવું જરૂરી છે તો કમ્પ્યુટર વેબ સર્વર પર એકાઉન્ટ અને ઇન્ટરનેટ સર્વિસ હોવી જરૂરી છે તો જવાબમાં ડી ઓપ્શન આવશે આપેલ તમામ 42મું છે કમ્પોઝરમાં વેબસાઇટ અપલોડ કરવા માટે ક્યાં મેનુ કમાન્ડનો ઉપયોગ થાય છે તો એના જવાબમાં સી ઓપ્શન આવશે ફાઇલમાંથી પબ્લિશ 43મું છે FTPનું પૂરું નામ શું છે તો જવાબમાં ડી ઓપ્શન આવશે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ 44મું છે URLનું પૂરું નામ શું છે તો જવાબમાં બી ઓપ્શન આવશે યુનિવર્સલ રિસોર્સ લોકેશન 45મું છે નીચેનામાંથી ક્યુ વેબ વિકાસ માટેનું ઓપન સોર્સ ટૂલ નથી તો જવાબમાં એ આવશે નોટપેડ 46મું છે નીચેનામાંથી ક્યુ વેબ વિકાસ માટેનું ઓપન સોર્સ ટૂલ છે તો કમ્પોઝર અપટારના સ્ટુડિયો ને બ્લ્યુગી ફોન એ બધા આવે છે તો જવાબમાં ડી ઓપ્શન આવશે આપેલ તમામ 47મું છે અપટારના સ્ટુડિયો કઈ ભાષાને સમર્થન આપે છે તો જવાબમાં આવશે HTML CSS JavaScript ને PHP ત્રણેયને તો જવાબમાં ડી ઓપ્શન આવશે આપેલ તમામ 48મું છે અપટારના સ્ટુડિયો કઈ વેબસાઇટ પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે એના જવાબમાં બી ઓપ્શન આવશે www.optana.com 49મું છે અપટારના સ્ટુડિયોની મદદથી શેમાં પ્રોજેક્ટ બનાવી શકાય છે તો PHP રેલ્સ રૂબી વેબ એની અંદર બંનેમાં બને છે તો જવાબમાં સી ઓપ્શન આવશે એ તથા બી બને 50મું છે નીચેનામાંથી ક્યુ એડિટર WYSIWYG પ્રકારનું નથી તો એના જવાબમાં એ ઓપ્શન આવશે અપટાના સ્ટુડિયો ત્યાર પછી 51મું છે બ્લુગી ફોન એક ખાલી જગ્યા પ્રકારનું HTML એડિટર છે તો એના જવાબમાં બી ઓપ્શન આવશે WYSIWYG 52મું છે બ્લુગી ફોન HTML એડિટર કઈ વેબસાઇટ પરથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે એના જવાબમાં ડી ઓપ્શન આવશે www.blugifon.org 53મું છે બ્લુગી ફોન અંગ્રેજી સિવાય બીજી કઈ ભાષાને સમર્થન આપે છે તો ડચ જર્મન ને ચાઇનીઝ ત્રણેયને આપે છે તો જવાબમાં ડી ઓપ્શન આવશે આપેલ તમામ 54મું છે બ્લુગી ફોન કઈ ભાષાનું સમર્થન કરતું નથી તો એના જવાબમાં સી ઓપ્શન આવશે હિન્દી
55 માં છે W3C નું પૂરું નામ શું છે તો એના જવાબમાં સી ઓપ્શન આવશે વર્લ્ડ વાઇડ વેબ કોન્સ્ટ્રિટિયમ 56 માં છે અમાયા નામના નિશુલ્ક ઓપન સોર્સ વેબ એડિટરનો વિકાસ કોણે કર્યો છે તો એના જવાબમાં બી ઓપ્શન આવશે W3C 57 માં છે અમાયા કઈ વેબસાઇટ પરથી નિશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે તો જવાબમાં ડી ઓપ્શન આવશે www.w3.org અમાયા 58 માં છે નીચેનામાંથી ક્યુ વેબ એડિટર WYSIWYG પ્રકારનું નથી તો એના જવાબમાં એ ઓપ્શન આવશે હફ્ટાના સ્ટુડિયો તો વિદ્યાર્થી મિત્રો આ હતા અલગ અલગ MCQ પાઠ ત્રીજાને લગતા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી કરી નવા જેટલા વિડીયોઝ મુકાય એની નોટિફિકેશન દ્વારા સૌપ્રથમ તમને જાણકારી મળતી રહે અલગ અલગ વિડીયોઝ છે બીજા પણ પાઠના મુકાઈ ગયા છે ન જોયેલો તો જોઈ લેજો ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમારી કાળજી રાખજો થેન્ક યુ વેરી મચ અને ટેક કેર